સરથાણા જગતનગર પાસેના તક્ષશિલા આર્કેટમાં બનેલી દુર્ઘટના મામલે ડેપ્યુટી ઇજનેર વી કે પરમારની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. તપાસનીશ અધિકારી ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર આર સરવૈયાએ કહ્યું છે કે ઇમ્પેક્ટ ફી વસૂલ કરી જૂના જે બિલ્ડિંગો કાયદેસર કરવાના હતા તેમાં 28/3/11 પહેલાં જે બાંધકામ થયું હોય તેનો સમાવેશ કરવાનો હતો. વાસ્તવમાં બાંધકામ 2011 પછી બનાવવાનું આવ્યું છે, જેની સ્થળ તપાસ વી કે પરમારે કરવાની હતી. તેનો નકશો બનાવવાનો હતો અને ત્યારબાદ ફાઇલ મંજૂર કરવી કે કેમ તે નિર્ણય લેવાનો હતો. તેના બદલે પરમારે ફાઇલ મંજૂર કરી દીધી. આ બેદરકારી દાખવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. 2011 જુનિયર ઇજનેર તરીકે વરાછા ઝોનમાં ફરજ બજાવતા ત્યારે આ ફાઇલ મંજૂર કરી હતી, જેના કારણે તક્ષશિલા દુર્ઘટના બાદ મનપાના અધિકારીઓએ પરમારને સસ્પેન્ડ કરી, તેમજ સસ્પેન્ડ કર્યા ત્યારથી ઘરને તાળા મારી મોબાઈલ બંધ કરી રફચક્કર થઈ ગયેલા પરમારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે શોધી કાઢ્યા હતા. મહાનગરપાલિકાના ક્લાસ 2 અને 3 અધિકારી સામે તો તપાસ શરૂ પણ થઈ ચૂકી છે. હવે ક્લાસ 1 ઓફિસર સામે આવક કરતાં વધુ સંપત્તિની તપાસ માટે એન્ટી કરપ્શન બ્યુરોએ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી માંગી છે. આ મંજૂરી મળ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થશે. પહેલા તબક્કામાં એસીબીની ટીમે મનપાના 6 અધિકારી કીર્તિ મોડ, એસકે આચાર્ય, સિંહ પરમાર વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ સંદર્ભે તપાસ શરૂ કરી દીધી છે. પણ એસીબીને એવી હકીકત જાણવા મળી છે કે મનપાના ક્લાસ 1 ઓફિસર કેતન પટેલ, જે સોલંકી અને પીડી મુનશીએ પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે. આ તમામ સામે આવક કરતાં વધુ સંપત્તિની તપાસ કરવી જરૂરી છે. આ વાતને ધ્યાને લઈ એસીબી તરફથી સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી આ 3 ક્લાસ 1 અધિકારી સામે તપાસ કરવાની મંજૂરી માંગી છે. તક્ષશિલા અગ્નિકાંડ માટે જવાબદાર મહાનગરપાલિકા તંત્રના ફાયર બ્રિગેડના ગાડીઓ મૂડી પહોંચવાની અને પહોંચ્યા પછી કામગીરીમાં બેદરકારીના ભારે વિવાદ વચ્ચે હવે પાલિકા કમિશનર ફાયર બ્રિગેડના સાધન સુવિધા સજ્જ કરવાનો નિર્ણય લીધો છે. આના પગલે ફાયરના તમામ વાહનોની ગૂગલ મેપ થકી ટ્રેક થઈ શકે તે માટે વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ લગાડવાની તૈયારી કરાવી દીધી છે. અઠવાડિયામાં ફાયર ફાઇટર્સ લઈ હાઇડ્રોલિક પ્લેટફોર્મ ટેન્કરોમાં આ સિસ્ટમ ફિટ કરી સજ્જ કરી દીધી. VDSથી ફાયરના વાહનો કયા સ્થળે અને કેટલા વાગે ક્યાં કેટલા ફર્યા છે પરંતુ માહિતી ઉપલબ્ધ થઈ જશે. આગ અકસ્માતની ઘટનામાં ક્યાં સ્થળે કેટલા વાગે પહોંચ્યું, ત્યારે કયા રસ્તા પરથી પસાર થયું હતું, તે તમામ ડિટેલથી વિવાદને અવકાશ રહેશે નહીં. પાલિકા કમિશનર એમ થેન્નારસને સામાન્ય સભા બાદ ફાયર તંત્રને સુદૃઢ કરવા પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. આ તમામ પ્રકારની હાઇડ્રોલિક પ્લેટફોર્મ ₹40 કરોડના અત્યાધુનિક સાધનો વસાવવા તેમજ ખૂબ જ મહત્વનું સાધનો ચલાવવા અને રેસ્ક્યુ કામગીરી માટેની કડક ટ્રેનિંગ પણ શરૂ કરવા સૂચના અપાઈ છે. સાથે તમામ ફાયર સ્ટેશનોમાં ફાયર ફાઇટરો, ટેન્કરો, હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિતના 62થી વધુ વાહનો પર VTS સિસ્ટમ લગાડવામાં આવશે. તે માટે ISD ખાતાએ તૈયારી શરૂ કરી દીધી છે. તાજેતરમાં સુરત સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડ છે એની અંદર જે કમનસીબ બનાવ બન્યો એ અનુસંધાને જે નગરપાલિકા મહાનગરપાલિકાના જે અધિકારીઓ પકડાયેલા છે, ફાયરના અધિકારીઓ પકડાયેલા છે અને એ સિવાય જે કંઈ અધિકારીઓ જવાબદાર છે એમાં ક્લાસ 1, 2 અને 3 અધિકારીઓ, એમના વિરુદ્ધમાં સક્ષમ અધિકારી પાસેથી એમની માહિતી મગાવી, રેકર્ડકીય માહિતી મગાવી અને એસીબી દ્વારા એમની DA કેસની તપાસ ચાલુ છે. અપ્રમાણસર મિલકત છે એની તપાસ ચાલુ કરવામાં આવેલી છે. ક્લાસ 1 ઓફિસર છે એમના વિરુદ્ધની તપાસ કરવા માટે થઈને એમના સક્ષમ અધિકારી મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસેથી પરમિશન બી માગવામાં આવેલી છે અને ક્લાસ 2 અને 3 અધિકારીઓ છે એમની મિલકતની તપાસ કરવા અંગે, ઊંડાણપૂર્વકની તપાસ કરવા અંગે મદદનીશ ડાયરેક્ટર લેવલના, એટલે આસિસ્ટન્ટ ડાયરેક્ટર લેવલના અધિકારીઓ છે એમની નિમણૂક કરવામાં આવેલી છે. એમાં સુરત એકમના મદદનીશ નિયામક શ્રી ગોહિલ સાહેબ તથા અમદાવાદ એકમના ચૌહાણ સાહેબ છે, આ બંને મદદનીશ નિયામકશ્રીઓ છે એ આ કેસની તપાસ કરશે અને આગળની કાર્યવાહી કરશે.